हेलो दोस्तों, नमस्कार। चालो सौ भणिए यूट्यूब चैनल नी अंदर आप सबनु स्वागत छे। मित्रों, आजे एक नवी ट्रिक साथे तमारे समक्ष हाजर थयो छु। मित्रों, ज्यारे ज्यारे आपणे कोई संख्यानो वर्ग करवानी आवे त्यारे आपणे सीधुं कैलक्युलेटर लई लईए छे, अथवा चोपड़ीनी अंदर वर्ग अने वर्गमूळ चेप्टरनी ज्यारे वात करीए त्यारे जे दाखला आपणे गणीए छीए ते लांबा होय छे। તે જનરલી વ્યવહારમાં પરીક્ષા પૂરતા તો બરાબર છે, પણ જનરલી વ્યવહારમાં એટલી લાંબી રીતે આપણે ગણતરી કરતા નથી, અને એટલા માટે આપણે શું કરીએ છીએ, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ છીએ। પરંતુ મિત્રો, આજથી તમે કેલ્ક્યુલેટર નહીં લો। જો આ વિડિયો એકદમ ધ્યાનપૂર્વક જોશો તો હું ગેરંટી આપું છું કે તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કર્યા વિના પણ સરળતાથી કોઈ સંખ્યાનો વર્ગ કરી શકશો। मित्रों, आज आप बे ट्रीक शीखवा। प्रथम ट्रीक की बात करिए कि भाई जेनो एकम नो अंक पांच हो, पाचड़ो अंक क्यों हो पांच, तेवी संख्या नो वर्ग करवो हो तो केवी रीते करी शकाय। दाखला तरीके मारे 25 नो वर्ग करवो छे, तो सौ पहला पांच नो वर्ग शू थशे, पांच गुणा पांच 25। हवे बीजो दशक नो अंक, दशक नो अंक आपनी रकम में क्यों छे, बे। बे पछी तरत कोण आवे, त्रण, तो बे अने त्रण नो गुणाकार केटलो थाय, छ। तो ए 25 नी आगळ 6 लखी देवाना, एटले मारो जवाब शुं थशे, 625। 25 नो वर्ग शुं थशे, 625। एकदम इजी ट्रिक छे मित्रो। बीजा उदाहरण थी आपणे वधु ख्याल मेळवीए। 45, 45 नो वर्ग करवो होय तो शुं करवानुं, फरी एकवार 5 नो वर्ग शुं थशे, 25। दशक नो अंक कोण छे, 4। 4 पछी तरत कोण आवे, 5, तो 4 गुणिया 5 शू थाय, 20। तो 25 ने आगळ हूँ 20 लखी दईश, तो 2025 45 नो वर्ग थई जशे। फरी एक उदाहरण द्वारा समझिए। 75, 75 नो वर्ग करवो होय तो 5 नो वर्ग शू थशे, 25। दशक नो अंक कोण छे, 7। एकम नो सॉरी 7 पछी कोण आवे, 8। तो 7 गुणिया 8 शू थशे, 56। तो એ 56 આપણે 25 ના આગળ રાખી દઈશું, એટલે કે 5625 એ 75 નો વર્ગ થઈ જશે। બોલો મિત્રો, એકદમ છે ને સરળ। વિડિયો જરા ફાસ્ટ અથવા ટૂંકું બનાવવાના લીધે તમને જો ખબર ઓછી પડે તો 2-3 વાર વિડિયો જોઈ લેજો, જેનાથી તમને વધુ ખ્યાલ આવી જશે। હવે મિત્રો, તમારે આની જાતે પ્રેક્ટિસ કરવાની છે। આનો સ્ક્રીનશોટ લઈ તમે જાતે પ્રયત્ન કરજો, અને ત્યારબાદ જે જવાબ આવે તે કોમેન્ટની અંદર લખી દેજો। હવે વાત કરીએ મિત્રો નંબર 2, મતલબ બીજી ટ્રીકની અંદર। તમે કહેશો કે સર, જ્યારે આપણે 5 હોય ત્યારે તો આપણે આ રીતે જવાબ લાવી શકીએ, પરંતુ એવી કોઈ સંખ્યા આવે કે જેનો એકમનો અંક 5 ના આવે, દાખલા તરીકે 42, 18, 17, 13, તો આવી સંખ્યાનો વર્ગ કેવી રીતે કરવો, એ પણ મિત્રો તમે 5 સેકન્ડની અંદર કરી શકશો। એ પણ ટ્રીક આપણે જોઈએ, પણ જોતા પહેલા મિત્રો, જો અત્યાર સુધીનો વિડીયો તમને હેલ્પફુલ થોડુંક પણ શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ ચેનલને જરૂર કરી દેજો। ચાલો મિત્રો, હવે આગળની વાત કરીએ। દાખલા તરીકે મારે 42 નો વર્ગ કરવો છે, નથી આમાં તો કોઈ 5, તો કેવી રીતે કરવાનું, તો ધ્યાનથી એકવાર જોઈ લેજો મિત્રો। 2 નો વર્ગ શું થશે, 4, તો હું 4 ને લખી દઈશ, પણ કેવી રીતે લખીશ, 2 અકડાની અંદર લખીશ, એટલે કે 04 લખીશ। હવે બીજો અંક કયો છે, 4, તો 4 નો વર્ગ શું થશે, 16, તો હું 04 ની આગળ 16 લખી દઈશ। હવે મિત્રો, 42 નો વર્ગ, એમાં 3 અકડા છે, 1 4 2 અને ફરી 2, એ 3 નો ગુણાકાર શું થશે, 16। એ 16 ક્યાં લખવાના, 1604 એટલે કે 1604 ની અંદર 60 જે શબ્દ દેખાય છે એની કમ્પ્લીટ નીચે, એટલે કે વચ્ચોવચ લખવાના। હવે આ સંખ્યાનો સરવાળો કરી દેવાનો, તો જવાબ શું મળશે મિત્રો, 1764, જે 42 નો વર્ગ થઈ જશે। તમને કન્ફર્મેશન માટે હું સ્ક્રીનશોટ કેલ્ક્યુલેટરનો આપેલ છે, તમે ચેક કરી લેજો। ત્યારબાદ બીજી કોઈ સંખ્યા જોઈએ તો વધુ ખ્યાલ આવે। અહીંયા પણ 74 કોઈ 5 છે નહીં, તો 4 નો વર્ગ શું થશે, 16, તો હું 4 ના વર્ગ એટલે કે 4 ની નીચે 16 લખી દઈશ। અહીંયા હું 0 નહીં લખું, કેમ, કારણ કે ઓલરેડી 2 જ સંખ્યાઓ છે। હવે 7 નો વર્ગ,
तो सातमो वर्ग शू थशे 49 तो 49 16 ની આગળ હું લખી દઈશ ત્યાર બાદ બે આંકડા 74 અને એનો વર્ગ એટલે કે 7 4 અને 2 આ 3 નો ગુણાકાર કેટલો થશે 56 તો હું 91 ને નીચે 56 લખી દઈશ અને એ બે સંખ્યાનો શું કરીશ હું સરવાળો કરીશ તો જવાબ મને મળશે શું 5476 જે 74 નો વર્ગ થઈ જશે એકદમ ઈઝી છે ને મિત્રો ફરી એક ઉદાહરણ થી સમજીએ દાખલા તરીકે 66 નો વર્ગ તો શું થશે 6 નો વર્ગ 36 બીજા 6 નો વર્ગ પણ શું થશે 36 તો એ 36 હું 36 ની આગળ લખી દઈશ હવે ત્રણ સંખ્યા 2 વખત 6 અને 1 2 એ 3 નો ગુણાકાર શું થશે 72 એ 72 હું વચ્ચે લખી દઈશ અને 2 નો સરવાળો કરીશ ત્યારે મને જવાબ શું મળશે મિત્રો 44356 જે 66 નો વર્ગ થશે હવે મિત્રો આવી જ રીતે પ્રેક્ટિસ કરી તમે જાતે આના દાખલાનો જવાબ સોલ્યુશન લાવજો જે જવાબ આવે એને કોમેન્ટમાં જરૂર લખજો અને મિત્રો જો વિડિયો થોડો પણ ફાસ્ટ પડે તો એક બે વાર જોઈ લેજો જેનાથી તમને વધુ ક્લિયર થઈ જશે અને મિત્રો જો તમને આ વિડિયો થોડો પણ હેલ્પફુલ લાગ્યો હોય તો તમારા મિત્રોને આગળ શેર કરજો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો આવતા રવિવારે હું નવો કોઈ ટોપિક સાથે તમારી સમક્ષ હાજર થઈશ ત્યાં સુધી આવજો